વડોદરામાં ચાલતી રસાકસીની જંગની વચ્ચે હવે આખરે ડોક્ટર વિજય શાહ જે છે તે સફળ થયા છે. વડોદરામાં ભાજપનું જે અંદરોઅંદરનું રાજકારણ ચાલી રહ્યું હતું તેમાં હવે આખરે સંગઠનની જીત થઈ હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. શું છે સમગ્ર મામલો જોઈએ આ વિડીયોમાં. નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. વડોદરામાં ભાજપમાં જે અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી હતી તેનો હવે અંત આવ્યો છે અને વડોદરામાં રંજનબેન ભટ્ટનું પત્તું કાપીને ડોક્ટર વિજય શાહ જૂથના ડોક્ટર હેમાંગ જોશીને ભાજપની ટિકિટ મળતા વડોદરામાં મનુભાઈ ટાવર સ્થિત ભાજપ કાર્યાલયમાં ઉત્સવનો માહોલ જામ્યો હતો. ત્યારે જ્યોતિબેન પણ રાજીના રેડ દેખાયા હતા અને તેમણે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે તેઓ આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે અને તેઓ જીવશે ત્યાં સુધી કેસરિયાની સાથે જ રહેશે. ત્યારે ટિકિટ મળતા જ હેમાંગ જોશીએ દોડીને વિજય શાહને પગે પણ લાગ્યા હતા. હેમાંગ જોશીના રાજકીય ગુરુ જીગર ઇનામદાર પણ રાજીના રેડ જોવા મળ્યા હતા. જીગર ઇનામદારે પણ ડોક્ટર વિજય શાહને દંડવત કરી ઉચકી લીધા હતા. ત્યારે જશ્નના માહોલનો એક નજારા પર નજર પણ કરી લઈએ. સંસ્થાઓ આવે છે ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે શું ખરેખર રંજનબેનની ટિકિટ કપાવવા પાછળ ભાજપના સંગઠનની જીત થઈ છે. ટિકિટ મળ્યા પછીના જશ્નનો માહોલ જોતા તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે હેમાંગ જોશીને ટિકિટ મળ્યા કરતા રંજનબેન ભટ્ટની ટિકિટ કપાવવાનો જશ્ન જે છે તે વધારે દેખાઈ રહ્યો છે. વડોદરા લોકસભા અને વડોદરા શહેર જિલ્લો, હું આપને કહું તો આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ખૂબ જ નજીક છે. જ્યારે સંઘમાં કાર્યરત હતા ત્યારે સંઘના એક કાર્યકર્તા તરીકે પણ સ્વયંસેવક તરીકે પણ એમણે એ સમય ગાળ્યો છે, તો વડોદરાને ખૂબ નજીકથી ઓળખે છે. વડોદરાની અંદર વડોદરાની જનતા માનનીય વડાપ્રધાનશ્રીને આટલો પ્રેમ કરે છે એટલે ઉમેદવાર અસ્થાને હોય, કોઈ પણ ઉમેદવાર આવે, વડોદરાની જનતા કમર ચૂંટી અને દિલ્હી મોકલતી હોય છે. હું તો માત્ર એક માધ્યમ છું લોકો નરેન્દ્રભાઈને મત આપી અને ખૂબ સારા જંગી લીડથી જીતાવાના છે. આ મને એક કમળ બનવાનો જે મોકો મળ્યો છે તે બદલ હું માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી આપણા જેપી નડ્ડા સાહેબ, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આપણા ગુજરાતના અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ અને તમામ જેટલા આપણા વડોદરાના શહેર સંગઠનના ડોક્ટર વિજયભાઈ શાહ સાહેબ, એમની ટીમ, તમામ ધારાસભ્યો, સાંસદ શ્રી અને તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌરભભાઈ, મેં આપને કહ્યું કે વડોદરાની અંદર કોઈ પણ ઉમેદવાર આવે એ ઉમેદવાર પ્રજા નરેન્દ્રભાઈ મોદીને જોઈને મત આપતી હોય છે. ઉમેદવાર ઉપર ના મદાર રાખી વડોદરાના વિકાસ ઉપર આપણે સૌ ધ્યાન આપી અને વડોદરાને એક કમર ચૂંટીને વડોદરાની જનતા આપવાની છે. બાળકોની ચિંતા કરતા હતા વિદ્યાર્થીઓને, હવે આખા વડોદરા શહેરની ચિંતા કરવાની છે. કયા પ્રકારનું વિઝન, શું નવું પ્લાન છે માનો? હું પોતે એક સરકારી શાળામાં ભણ્યો છું અને શિક્ષણ સમિતિમાં મને જે કામ કરવાનો મોકો મળ્યો એક પવિત્ર સ્થાન છે. હું જયારે જઈશ ત્યારે પણ હું શિક્ષણ સમિતિનો હું યાદ કરીશ અને મને એવું લાગે છે કે બાળકોના આશીર્વાદ મને મળ્યા છે અને બાળકોના આશીર્વાદને કારણે મને હવે વડોદરાના જિલ્લા નહીં પણ શાળાઓનો વિકાસ કરવાની, એમાં માળખાકીય સુવિધાઓ વધારવા માટેનો મોકો આપણા ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે આપ્યો છે. ના ના, ભાવુક નહીં, એટલે શિક્ષણ સમિતિને આપણે યાદ કરાવ્યું તો મને જરા એક ફ્લેશબેક આવી ગયું. પણ જોઈ શકો છો કે ત્યારે આખરે રંજનબેન ભટ્ટનો ખેલ પાડવામાં ડોક્ટર વિજય શાહ જે છે તે સફળ થયા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તો આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આભાર.